राजकोट જિલ્લાના ધોરાજી તાલુકા બજવાના સોનાના દાગીનાની લેવાલીમાં મંદિરનો માહોલ જોવા મળી આવ્યો છે। સોનાના દાગીનાની લેવાલીમાં ગત વર્ષથી આ વખતે ભાવ વધારો તથા લોકો દાગીનાની ઓછી ખરીદી કરતા સમગ્ર બજારમાં મંદિરનો માહોલ જોવા મળી આવ્યો છે। તો જિલ્લાના ધોરાજી તાલુકામાં સોના ચાંદીના ગરેણા કે દાગીનાની દુકાન ધરાવતા વેપારીઓમાં ગરાગીમાં મંદિરનો માહોલ હોવાની ચર્ચા જોવા મળી રહી છે। હાલ દિવાળી જેવો માહોલ જોવા મળતો નથી। દરેક સોના ચાંદીના દાગીના બનાવવામાં વેપારીઓના લેવેચમાં પણ મંદિનો માહોલ જોવા મળેલ છે। તો ગત વર્ષ સોનાનો ભાવ 46,000 થી 47,16 ભાવ હતો, જ્યારે આ વર્ષે 57,000 રૂપિયાના સોનાનો તોલાનો ભાવ થયો છે। તો ભાવ વધારો પણ લોકોને પ્રભાવિત કરતા મોંઘવારીએ પણ માજા મૂકી છે। સોનાના દાગીના કે સોનાની બજાર ઊંચી થઈ ગઈ હોવાને લઈને સામાન્ય પરિવારને સોનાના દાગીનાની ખરીદી કરવી અઘરું બની ગયું છે। વેપારીઓ પણ આ મંદીને કારણે ચિંતિત બન્યા છે। જોઈએ તેવી રોનક સોનાના દાગીના જોવા મળતી નથી। તો જન્માષ્ટમી નોરતા જેવા ધાર્મિક તહેવારો પણ ગરાગી જોવા મળેલ ન હતી, ત્યારે પણ સોના ચાંદીની બજાર ખાલી ખમ જોવા મળી રહી છે। તો જાણે આ વર્ષે કુદરતી ગ્રહણ હોય તેમ સોનાના દાગીનામાં મંદિરનો માહોલ છવાઈ ગયેલ છે। દીપાવલીનો તહેવારને શરૂઆત થઈ ચૂકી છે। સોના ચાંદીના દાગીનામાં લેવાલી જોવા ન મળી આવતા વેપારીઓ પણ મુશ્કેલીઓમાં હોય તેવો માહોલ છવાઈ ગયેલ જોવા મળી રહ્યો છે। મારું નામ વિપ્રત ધર્મિષ્ઠા છે। અત્યારે અમે ધોરાજીની સોની બજારમાં આવેલા છીએ। આ વખતે અમે ધનતેરસના કારણે સોનું ખરીદવા આવ્યા છીએ અને આ વખતે સોનાનો ભાવ ગયા વર્ષ કરતાં 9,000 થી 10,000 વધારે છે, જેથી અમે છે ને સોનું ખરીદવું છે, જેટલું અમારે એટલું ખરીદી શકતા નથી, કારણ કે વધારે ભાવના કારણે છે ને પોસિબલ નથી। મારું નામ વિપ્રત ધર્મિષ્ઠા છે। અત્યારે અમે ધોરાજીની સોની બજારમાં આવેલા છીએ। આ વખતે અમે ધનતેરસના કારણે સોનું ખરીદવા આવ્યા છીએ અને આ વખતે સોનાનો ભાવ ગયા વર્ષ કરતાં 9,000 થી 10,000 વધારે છે, જેથી અમે છે ને સોનું ખરીદવું છે, જેટલું અમારે એટલું ખરીદી શકતા નથી, કારણ કે વધારે ભાવના કારણે છે ને પોસિબલ નથી। મારું નામ વિપ્રત ધર્મિષ્ઠા છે। હું અત્યારે ધોરાજી સોની બજારમાં આવી છું। અમે સોનું ખરીદવા માટે આવ્યા છીએ અને આ વખતે સોનાનો ભાવ ખૂબ જ વધારે છે। ગયા વર્ષે સોનાનો ભાવ 9,000-10,000 હતો, અત્યારે ભાવ ખૂબ જ વધારે છે, તેના કારણે અમે સોનું છે ને ખરીદી શકતા નથી, જેટલું અમારે ગત વર્ષ કરતા થોડીક મંદી છે। ગત વર્ષે ભાવ 85 ની અંદર ને આસપાસ જ હતા અને આ વર્ષે અત્યારે 57,000 થી 58,000 ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે। તે હિસાબે માણસોમાં થોડીક વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે કે થોડાક ભાવ ઘટે તો એ પ્રમાણે ખરીદી કરશે અને ધનતેરસને હિસાબે એ દિવસ પૂરતું તો માણસો સકનનું થોડું ઘણું તો ખરીદી કરે જ અને એ દિવસ પૂરતી થોડી ઘણી ખરીદી તો કરશે, પણ ગત વર્ષ કરતા આ વર્ષે થોડીક મંદી તો લાગશે જ। માણસોમાં થોડીક વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે કે થોડાક ભાવ ઘટે તો એ પ્રમાણે ખરીદી કરશે અને ધનતેરસ ને હિસાબે એ દિવસ પૂરતું તો માણસો સકનનું થોડું ઘણું તો ખરીદી કરે જ અને એ દિવસ પૂરતી થોડી ઘણી ખરીદી તો કરશે, પણ ગત વર્ષ કરતા આ વર્ષે થોડીક મંદી તો લાગશે જ। મારું નામ સુરેશ જયંતિરા લાઠીગરા, સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ। મારી દુકાનનું નામ સ્વર્ણસાગર જ્વેલર્સ। અત્યારે ધનતેરસમાં જોઈએ એવી ગરાગી નથી અને મંદીનો ખૂબ માહોલ ચાલી રહ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 થી 10,000 ભાવ વધારો છે। સોનાના ભાવ ખૂબ વધી ગયેલા હોવાથી દરેક મધ્યમ વર્ગને આ પોસાતું નથી ને અત્યારે જે માણસને 20 ગ્રામ સોનું લેવું હોય 5 ગ્રામ લે છે અને અત્યારે ખૂબ મંદી ચાલી રહી છે, ધંધો અમારો બિલકુલ ઓછો થઈ ગયો છે। શું કહેશો, ગરાકી કેવી છે અત્યારે, ગરાકીનો દિવાળીનો માહોલ કેવો, શું કહેશો તમે? ખૂબ જ મંદી છે અત્યારે, કે એકદમ તમે જુઓ તો ગરાકી બિલકુલ ઠંડી છે અત્યારે। હાલ જે મંદીનો માહોલ છે એનું મુખ્ય કારણ શું છે? ભાવ વધારો બસ, નાની જીજ ઝીણી મોટી વસ્તુ લે છે, કોઈ મોટી કોઈ 2-5 તોલા સોનું લેવાનું કે એવું બિલ બનતું જ નથી।
મારું નામ સુરેશ જયંતિલાલ લાઠીગરા, સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ. મારી દુકાનનું નામ સ્વર્ણસાગર જ્વેલર્સ. અત્યારે ધનતેરસમાં જોઈએ એવી ગરાગી નથી અને મંદીનો ખૂબ માહોલ ચાલી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 9-10 હજારનો ભાવ વધારો છે. સોનાના ભાવ ખૂબ વધી ગયેલા હોવાથી દરેક મધ્યમ વર્ગને આ પોસાતું નથી. અને અત્યારે જે માણસને 20 ગ્રામ સોનું લેવું હોય 5 ગ્રામ લે છે. અને અત્યારે ખૂબ મંદી ચાલી રહી, ધંધો અમારો બિલકુલ ઓછો થઈ ગયો છે. શું કહેશો ગરાકી જેવી છે અત્યારે, ગરાકીનો દિવાળીનો માહોલ કેવો, શું કહેશો તમે? ખૂબ જ મંદી છે અત્યારે, કે એકદમ તમે જુઓ તો ગરાકી બિલકુલ ઠંડી છે અત્યારે. હાલ જે મંદીનો માહોલ, એનું મુખ્ય કારણ શું છે? ભાવ વધારો. ગરાક કઈ રીતે આવે છે તમારી પાસે, શું લઈ જાય? બસ નાની ઝીણી મોટી વસ્તુ લે છે, કોઈ મોટી કોઈ 2-5 તોલા સોનું લેવાનું કે એવું બિલ બનતું જ નથી. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.